જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપર વાગડ કચ્છ, હું ડામોર રમેશભાઈ સૌ વિદ્યાર્થીઓને હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, વિષયાંક ભૂલી ગયા પછી એ પાઠ નંબર 4, એમના લેખક છે રઘુવીર ચૌધરી. એમનો સાહિત્ય પ્રકાર એકાંકી છે, એક નાનકડું નાટક છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. બીજું મિત્રો, એકાંકી છે પણ શામાંથી લેવામાં આવી છે, એ ત્રીજા પુરુષમાંથી લેવામાં આવી છે. જ્યારે રઘુવીર ચૌધરીની આપણે વાત કરીએ ત્યારે સાહિત્ય સર્જનની અંદર ઘણું બધું એમનું ખેડાણ કરેલું છે. રઘુવીર ચૌધરીને આપણે વાત કરીએ એનો પરિચય પહેલા આપીશ, પછી સાહિત્ય સર્જનની આપણે હું વાત કરીશ. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ 5/12/1938 બાપુપુરા જિલ્લો ગાંધીનગરમાં થયો હતો. મિત્રો, રઘુવીર ચૌધરીને આપણે વાત કરીએ તો સાહિત્ય સર્જનની અંદર ઘણું બધું કહી શકાય. તો સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ એમની નવલકથાઓ છે, વાર્તા છે, નાટક છે, એકાંકી છે, નિબંધ છે, વિવેચન છે અને રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન વગેરે એમનું એ સર્વશ્રેષ્ઠ પ્રદાન એમને રહ્યું છે. મિત્રો, આપણે આજે એમની એ નવલકથાઓની અંદર ચર્ચા કરીએ તો સૌ પ્રથમ અમૃતા, વેણુવત્સલ્ય, ગોકુળ મથુરા અને દ્વારકા અને સોમતીર્થ એની નવલકથાઓ એમને લખી છે. સાથે સાથે એમને વાર્તા સંગ્રહ પણ લખી છે. તો એની આપણે વાત કરીએ, અકસ્મિત સ્વર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા એની વાર્તા સંગ્રહ છે. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ ત્યારે એના નાટકોની વાત કરીએ તો નાટકો છે અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, એના નાટકો છે. આજે મિત્રો, આપણે જેને ભણવાના છે, જે આપણે ભૂલી ગયા પછી એની બે એની એકાંકીઓ એને લખી છે. બે એકાંકીની અંદર આપણે વાત કરીએ તો એક છે ડીમ લાઈટ અને એ બીજું છે ત્રીજો પુરુષ. એ ભૂલી ગયા પછી એ ત્રીજા પુરુષમાંથી એ લેવામાં આવ્યું છે. મિત્રો, રઘુવીર ચૌધરીની એ સાહિત્ય સર્જનની અંદર અનેક પ્રકારના એમના એવોર્ડો પણ પ્રાપ્ત થયા છે. સૌ પ્રથમ આપણે એવોર્ડની વાત કરીએ, રણજીત રામ સુવર્ણચંદ્રક એમને પ્રથમ એ પ્રાપ્ત થયું છે. બીજી વાત કરીએ તો ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પણ એમને એનાયત કરવામાં આવ્યો છે. ત્રીજાની વાત કરીએ તો મિત્રો, અહીંયા દિલ્હી સાહિત્ય એકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડની પણ આપણે વાત કરીએ. ભારત દેશની અંદર આપણે માનીએ છીએ તેઓ ઘણા બધા જ્ઞાનપીઠ એવોર્ડની વાત કરીએ છીએ. તો અહીંયા મિત્રો, અહીંયા રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો મિત્રો, ગુજરાતી સાહિત્યમાં એવા 4 કવિઓ છે એ ગુજરાત સાહિત્યની અંદર જ્ઞાનપીઠ જેમને પ્રાપ્ત થયા છે, તો એનો આપણે પણ એના વિશે પણ હું ચર્ચા કરવા માગું છું તમને. કારણ કે મિત્રો, એ 1 માર્ક્સની અંદર પૂછાતું હોય છે. તો સૌ પ્રથમ હું વાત કરું ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીની વાત કરીએ તો ઉમાશંકર જોશી એ બામણા પુનાના એક વતની છે અને 1967ની અંદર નિશિત કાવ્ય સંગ્રહમાંથી એને જ્ઞાનપીઠ એવોર્ડ એમને મળ્યો છે. જ્ઞાનપીઠ એવોર્ડ એટલે કેટલા રૂપિયાનો પુરસ્કાર એ મળતો હોય છે? તો મિત્રો, એની વાત કરું તો 11 લાખનો ચેક, સરસ્વતીનું કાશ્ય અને બીજું એમનું એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતું હોય છે. તો સૌ પ્રથમ ઉમાશંકર જોશીને વાત કરી મેં. બીજા નંબરની વાત કરીએ તો પન્નાલાલ નાનાલાલ પટેલ, એ પોતે રાજસ્થાનના વતની છે, હાલ એ માંડલીના છે,
અને મિત્રો એ પન્નાલાલ પટેલની પણ આપણા અભ્યાસક્રમની અંદર પાઠ આવી રહ્યો છે. ભૂખથી ભૂંડી ભીખ એ કાળુ અને રાજુ એના બે મુખ્ય પાત્રો છે. તો મિત્રો સંવંત 1956ની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે એને માનવીની ભવાઈ, શું છે મિત્રો, માનવીની ભવાઈ વિશે એ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. એના પછી વાત કરીએ રાજેન્દ્ર શાહ, એ છે ધ્વનિ, ધ્વનિ એટલે અવાજ, ધ્વનિ એટલે અવાજ. એની એક કાવ્ય સંગ્રહ પરથી એમને 2001ની એ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આજે આપણે જેની ચર્ચા કરી રહ્યા છે, આજે જેની વાત કરી રહ્યા છે, રઘુવીર ચૌધરીની વાત કરી રહ્યા છે મિત્રો. એમની એક નવલકથા છે, મેં અહીંયા બોર્ડની અંદર રાઉન્ડ કર્યું છે. ક્યાં કર્યું છે? સૌપ્રથમ અમૃતા. 2015ની અંદર રઘુવીર ચૌધરીએ અમૃતા નવલકથા પરથી જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ જ્ઞાનપીઠ એવોર્ડ એવા રઘુવીર ચૌધરીને આપણે આજે ભૂલી ગયા પછી એક એકાંકી વિશે આજે આપણે આગળ ભણવાના છીએ. બીજું મિત્રો એની પણ વાત કરીએ તો આવા એ મુખ્ય સાહિત્યકારની વાત કરીએ તો ચાર એ મુખ્ય જે કવિઓ છે એને જ્ઞાનપીઠ એવોર્ડ એમને પણ. તો મિત્રો આજે તમારે જ્યારે એના લેખક હોય, સાહિત્ય પ્રકાર હોય, એકાંકી હોય, પછી એવોર્ડ જે પ્રાપ્ત કર્યા હોય એ તમારે યાદ રાખવાનું છે. કેમ કે મિત્રો તમને 2015ની અંદર રઘુવીર ચૌધરીએ કઈ નવલકથા અથવા નવી કઈ કાવ્ય સંગ્રહમાંથી એનાયત કરવામાં આવ્યો છે તો આપણે આપણને આવડવું જોઈએ. એની એ અમૃતા નવલકથામાંથી એમની જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે, આવું આપણને યાદ હોવું જોઈએ મિત્રો. બીજું સાહિત્ય પ્રકારની આપણે વાત કરીએ અને સામેથી લેવામાં આવ્યું છે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો મિત્રો આજે શું કહું છું, આટલું મગજની અંદર તમારે એ યાદ રાખવાનું છે. હવે મિત્રો ભૂલી ગયા પછીની આપણે આજે વાત કરવાની છે અને એના પાત્રો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો આપણે પાત્રોની ચર્ચા કરીએ તો સૌપ્રથમ અહીંયા નરેન, મનીષા, વિરાટ, કનોજ, સલોની અને આનંદ એને આપણે એ ભૂલી ગયા પછીના એ પાત્રો છે. ભૂલી ગયા પછીની શું વાત છે તો આપણે ચર્ચા કરીએ. નરેન એક ફોરેસ્ટર ઓફિસર હોય છે અને એ આબુના જંગલોમાં એ ફોરેસ્ટર તરીકે નોકરી કરતો હોય છે. હવે મનીષા કોણ છે મિત્રો? તો મનીષા એ નરેનની મંગેતર, બીજા નંબર પ્રેમિકા અને છેલ્લે કોચ બને છે એ આપણે આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરીશું, પણ આજે આપણે કહું છું ત્યાં સુધી. વિરાટ કોણ છે? વિરાટ એ શું છે? વિરાટ એ વિરાટ બાબુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મનીષાના પિતા છે. હવે મિત્રો કનોજ, સલોની અને આનંદ એ પર્વતારોહણની અંદર આપણે વાત કરીએ ત્યારે પર્વત ઉપર જ્યારે જાય છે ત્યારે એ ચાલતા ચાલતા જાય છે ત્યારે એની વાત એ કરવામાં આવી છે. વિરાટ બાબુની વાત કરું મિત્રો તો વિરાટ બાબુ એક શિકારી હોય છે અને શિકાર એ જંગલમાં જ્યારે કરતો હોય છે અને શંકર જ્યારે શિકાર કરવા જતા હોય છે ત્યારે એક વખતની વાત કરું તો એની પત્ની એ જંગલની અંદર શિકાર કરવા જાય છે ત્યારે સાથે લઈ જાય છે. સાથે લઈ ગયા પછી શું કહે છે, એક આપણે માની લો કે એક વૃક્ષ ઉપર એક પ્રકારનું બેસવા માટેનું એ માચડો બનાવવામાં આવે છે અને જ્યારે માચડા ઉપર જ્યારે એની પત્ની જ્યારે બેઠી હોય છે અને બેઠી હોય છે ત્યારે અચાનક સિંહ ત્યાંથી અથવા વાઘ હિંસક પ્રાણી ત્યાંથી પ્રસાર થાય છે ત્યારે એ મનીષાની માતા એ અચાનક એમનું હૃદય થંભી જવાથી એ મૃત્યુ પામે છે. એની પણ આપણે ચર્ચા એ આગળના ભાગમાં કરીશું, પણ સૌ પ્રથમ એ ભૂલી ગયા પછીનું કેટલે સુધી અને એક એક ઘટના શું બની રહી છે એના વિશે હું તમને વિગતે સમજાવીશ. પછી આપણે ચોપડીથી અને ચોપડી લઈ હું વાંચન કરતો જઈશ અને તમારે પણ મિત્રો તમારે જ્યારે આ પાઠ તમે જોતા હો તે જોડે તમારે ચોપડી લઈને બેસવાની, સાથે સાથે હું વ્યાકરણ પણ કરતો જઈશ અને તમને પણ હું સમજાવતો જઈશ. તો મિત્રો અહીંયા નરેન અને મનીષાની આપણે એક વાત કરીએ, ભૂલી ગયા પછી એક એકાંકી છે અને એ એકાંકી નરેન અને મનીષાનો સંબંધ વિચ્છેદ છે. વિચ્છેદ એટલે
છૂટા પડી જવું મિત્રો, ને સાથે સાથે ફરીથી પણ સંબંધ વાંધવાની એક ઘટના બની છે. કેમ મિત્રો, અહીંયા નરેન અને મનીષાનો પ્રેમ તો છે જ, પણ મિત્રો અહીંયા વિરાટ મનીષાના પિતા, શું છે, મનીષાના પિતા એ નરેન સાથે લગ્ન કરવા ના પાડે છે. કેમ? કારણ કે મિત્રો મનીષા નાજુક, નમણી અને કોમળ એ હોય છે. એક નાનકડી ઘરોળી હોય, એક જીવજંતુ હોય તો એ ડરતી હોય છે મિત્રો, અને એ ડરપોક હોય છે. ત્યારે એ વિરાટ બાબુ એ મનીષાને કહેતા હોય છે, જો તું ઘરોળી પકડી લાવે તો હું તને નરેન સાથે હું લગ્ન કરવા તૈયાર છું. એમ કરીને એ ભૂલી જાય છે. ભૂલી ગયા પછી એનું મિત્રો અહીંયા ટાઇટલ આવી જાય છે, અને દિવસ પછી એકનો એક પ્રસંગ જ્યારે એ બનતો જાય છે, પ્રસંગ બનતો જાય છે. આબુના જંગલોમાં પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખંભે દોરડા નાખીને સ્ફૂર્તિમાં ચાલ્યા જાય છે. અહીંયા મિત્રો તમારે અહીંયા પર્વતારોહણ અહીંયા સંધિ છોડો તો અહીંયા પર્વતારોહણ તો અહીંયા પર્વત વત્તા આરોહણ આ એની સંધિ છે મિત્રો. હવે સામાનાર્થી એક શબ્દ છે અહીંયા સી બી ર, એનો અર્થ થાય છાવણી. અહીંયા છાવણીનો અર્થ, શિબિરનો અર્થ છાવણી થાય. બીજો એક સામાનાર્થી છે અહીંયા સ્ફૂર્તિ. સ્ફૂર્તિ એટલે તાજગી, એ પણ સામાનાર્થી શબ્દ છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ ત્યારે અહીંયા બાળપણના સ્નેહી નરેનને જોઈ મનીષા ભાષણ એટલે પ્રવચન આપવું, પ્રવચન કરતા અટકી ગઈ. મુદ્દા નંબર એક, અહીંયા મિત્રો ત્રણ એના એ કહાની એકાંકીના ભાગ આપવામાં આવ્યા છે. અકસ્માત તો નડવા છતાં એને હિમાલય સર કરેલા, શું છે, અહીંયા હિમવત્તા આલય, હિમાલય સંધિ છોડો, હિમાલય હિમવત્તા આલય. અહીંયા મિત્રો ફરીથી એક રૂઢિપ્રયોગ આવે છે, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી, એ એ અહીંયા એ મુહાવરો છે. ભાગ નંબર ત્રણની અંદર ગઈકાલે એને એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપીને બચાવી લીધું, એ વિશે વાત અહીંયા થાય છે. અને પછી એ બંને હળવે હળવે એ પર્વતારોહણમાં ચડી અને નરેનને એ વનાધિકારી હોય છે અને ત્યાં પહોંચે છે. મિત્રો અહીંયા બોર્ડની અંદર મેં પર્વતારોહણનું એક ચિત્ર અહીંયા બતાવ્યું છે. અહીંયા સલોની અને કનોજ છે. જ્યારે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ ત્યારે આ બે બંને મિત્રો એ વાતો કરતા કરતા છેક એ નરેનની જ્યાં આબુના જંગલોની અંદર જ્યાં ઓફિસ જે આવેલી છે અને ત્યાં એ પહોંચે છે. ત્યાં ફરીથી મિત્રો અહીંયા સંધિ છે, વનાધિકારી વન વત્તા અધિકારી, એની પણ તમારે એ નોંધ રાખવાની છે. ચાલો મિત્રો આપણે જોઈએ હવે સલોની. નરેનભાઈ ગઈકાલે ચારેક વર્ષામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા. અહીંયા સલોની નરેનભાઈને પૂછે છે. મિત્રો મેં પહેલા વાત તમને કરી, હવે સલોની અને કનોજ હવે એ નરેનની ઓફિસ પાસે ત્યાં પોકી ગયા છે, અને પોકી ગયા પછી એ પૂછે છે, તમે કાલે ચારેક વાગ્યાના સમયમાં ભરત ટેન્ક પાસે થઈને પસાર થઈ રહ્યા હતા,
જઈ રહ્યા હતા. આવું સલોની એ નરેનને કહે છે. નરેન જોડે શું હોય છે મિત્રો? પુસ્તકો છે. પુસ્તક બાજુમાં મૂકીને શું કહે છે? પુસ્તક બાજુમાં મૂકીને કહે છે, હા તમે લોકો એ વિસ્તારમાં હતા. શું કહે છે? એમાં તમે લોકો એ વિસ્તારની અંદર એ સ્થળમાં તમે હતા, તો મને બોલાવ્યો કેમ નહીં? નરેન પૂછે છે સલોની, મને કેમ ના બોલાવ્યો? અહીંના જંગલોમાં કોઈ ઓળખીતું અવાજ કાને પડે એવું જ બનતું નથી, અને મને કોઈને બોલાવેલો ખરો? આવું પૂછે છે મિત્રો. કારણ કે જંગલ છે અને જંગલોમાં એ કોઈક અવાજ નાખે તો કોઈ ઓળખી ના શકે, અને પછી એને પૂછે કે મને બોલાવેલો ખરો? હવે મિત્રો આગળ આપણે જોઈએ તો શું છે? સલોની, ના તમને જોઈને, શું છે? તમને જોઈને કોઈક બોલતા અટકી ગયું. એ કે અટકી ગયેલું, તમે જોયા એટલે અહીંયા અટકી ગયેલું. મિત્રો અહીંયા મનીષાનું એક ભાષણ ચાલી રહ્યું છે અને પછી એ જુએ છે ત્યારે અટકી જાય છે. સલોની કહે છે, મારા જેવા સાદા, નરેન કહે છે સોરી નરેન, મારા જેવા સાદા માણસ તારી એક ગુપિત વાણી નહીં સમજાય. અહીંયા મિત્રો જેવો અહીંયા કેવું લખ્યું છે, જેવા શબ્દ આવ્યા છે. તો મિત્રો અહીંયા અલંકાર છે. શું છે? અલંકાર, અલંકાર. અહીંયા ઉપમા અલંકાર છે મિત્રો, ઉપમા અલંકાર. અહીંયા ઉપમા અલંકારની વાત કરીએ તો એના શબ્દો છે અહીંયા, જેવા, જેવી, સમા, તુલ્ય, પેઠે અને સમવડું વગેરે એવા શબ્દો જ્યારે આવતા હોય ત્યારે એ ઉપમા અલંકાર બને છે. તો મિત્રો તમે પણ એ ઉપમા અલંકાર છે એ પણ યાદ રાખજો. મારા જેવા સામાન્ય લોકો, શું છે? નરેન કહે છે મારા જેવા એક સામાન્ય જે લોકો છે એ તારી ગોપિત વાણી. ફરીથી મિત્રો અહીંયા સમાનાર્થી શબ્દ છે. શું છે? અહીંયા સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થીની અંદર ગોપિત અહીંયા લખ્યું છે, ગોપિત એટલે અહીંયા ગુપ્ત અથવા છુપી, વાણી એટલે બોલને ન સમજાય. આગળ જોઈએ સલોની. શું છે? સલોની પૂછે છે, લો આ સમાચાર ત્યારે આપે છે, લે આ સમાચાર પત્ર, લો આ સમાચાર. ફરીથી મિત્રો અહીંયા જોડણી છે તો સંવત્તા આચાર, સમાચાર એટલે સંવત્તા આચાર. સમાચારની વાત કરીએ, લો વાંચો, એમાં ખોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહકો એ જાણે છે. અહીંયા પર્વતારોહકની આપણે વાત કરીએ મિત્રો, બધા પ્રવાસી લોકો એ પર્વતારોહકની અંદર જ્યારે લોકો આવેલા છે અને એના વિશે બધા જે પર્વતોની અંદર જે ભારે ફરવા જે લોકો આવેલા છે બધા પણ જાણે છે. હવે મિત્રો આપણે એક બીજી વાત કરીએ, અલંકાર ફરીથી અહીંયા બીજો આવી રહ્યો છે. કયો અલંકાર છે એની આપણે એ વાત કરીએ તો મિત્રો અહીંયા બીજો અલંકાર છે ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકાર છે. અહીંયા ઉત્પ્રેક્ષા અલંકારની અંદર આપણે અહીંયા લખ્યું છે, જાણે રખે શકે. જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારની અંદર જ્યારે વાક્યની અંદર અહીંયા જાણે રખે શું, હે જાણે રખે શકે અને અહીંયા શકે, આવા શબ્દો જ્યારે વાક્યની અંદર આવતા હોય તો તમારે માની લેવું કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. આ ચાર સિવાય એ બીજો કોઈ બીજો કોઈ અલંકાર હોય જ નહીં. માની લેવું કે અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર થતો હોય છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. શું છે મિત્રો? અહીંયા દીદીની વાત કરવામાં આવી છે ફરીથી. હવે દીદી શું કહે છે? અહીંયા સલોની છે.
અને સલોની કહેશે દીદી. મિત્રો અહીંયા ફરીથી તમને અહીંયા દીદીનો અર્થ કેવી રીતે થાય એ તમને હું કહેવા માંગુ છું. મિત્રો અહીંયા વિરાટ બાબુ અને સલોનીના પિતા, શું છે, સલોનીના પિતા અને વિરાટ બાબુ બે શું હોય છે, ભાઈ હોય છે. એટલે સલોની અને મનીષા બે શું થઈ, બેન થઈ કે ના થઈ, કારણ કે એ બે બહેનો થઈ એટલે અહીંયા મિત્રો બહેન નો થઈ કહેવાય. તો મિત્રો એ દીદીની વાત કરવામાં આવી એટલે સલોની એ પોતાની મનીષાને પોતાની બેન માને છે. ત્યારે કહે છે એ રીચના હુલમણામાંથી એક સુરતી કુટુંબ છે, એક પરિવાર છે, એને બચાવ્યું નહોતું, આવું કહે છે. હવે આગળ જોઈએ મિત્રો, કનોજ અહીંના રીન્સ વિશે તો નરેન્દ્રભાઈ જાણતા જ હશે ને, કારણ કે મિત્રો આબુના જંગલોમાં એ ફોરેસ્ટર તરીકે, એક વનાધિકાર તરીકે એ પોતે નોકરી કરે છે. અને કારણ કે મિત્રો જ્યારે એ જંગલોની અંદર હિંસક પ્રાણીઓ પણ હોય છે, પશુ પક્ષી બધા જ હોય છે, ત્યારે વનાધિકારીને એ બધું ધ્યાન દોરવાનું હોય છે, ત્યારે એના વિશે એ બધું જાણતા થશે. ત્યારે નરેન શું કહે છે, હા એ માનવ પક્ષી હોતા નથી. અહીંયા મિત્રો તમારે શબ્દ શું માટે એક શબ્દ આવે છે, માનવનું ભક્ષણ કરનાર. અહીંયા જોજો મિત્રો મેં લખ્યું છે, શું છે, શબ્દ શું માટે મેં લખ્યું છે તમે જોજો, માનવનું ભક્ષણ કરનાર, માનવ ભક્ષી, શું છે, માનવ ભક્ષી એનો એ શબ્દ થાય છે. ત્યારે નરેન કહે છે એ માનવ ભક્ષી હોતા નથી, જ્યારે માણસોને એ જોવે છે ત્યારે શું છે, જોઈને એ જનૂન એટલે આવેશમાં આવીને શું કરે છે, પ્રતિકાર કરે છે, એ સામનો કરે છે, શું કહે છે, સામનો કરે છે. અને એમના હાથના પંજામાં આપણે કદાચ મોં પર શું છે વાગી જાય તો ભારે જોખમ એટલે શું થશે, નુકસાન, શું છે, ભય એટલે નુકસાન થશે. તો એની વાત કરી છે. અને એ સમાચાર મુજબ તો ભાગ્યશ બચત, શું કહે છે, સમાચાર જેવા વાંચ્યા છે એ તો ભાગ્યશ બચી શક્યત. પણ અહીંયા મિત્રો એ 8-10 વર્ષનું એ બાળક સાથે નીકળેલા, શું છે, એ પરિવાર ને કુટુંબને એક ધન્ય છે. ત્યારે પેલા કહે છે મિત્રો, જ્યારે સુરતી કુટુંબની આપણે જે વાત કરીએ તો એક 8-10 વર્ષના બે બાળકો છે અને બે પતિ પત્ની એ આબુના પર્વતારોહણની અંદર જ્યારે આવ્યા છે ત્યારે રીંછની આપણે અહીંયા એ વાત કરી રહ્યા છે. આગળ જોઈએ મિત્રો આપણે, હવે કનોજ કદાચ રસ્તો ભૂલ્યા હશે, શું કહેશે, રસ્તો ભૂલ્યા હશે, અમારી ટુકડીને દૂર જોઈને ટૂંકો રસ્તો કરી લીધો હશે. કનોજ શું કહે છે, કનોજ કહે છે અહીંયા સલોનીને નરેનને કહે છે કદાચ રસ્તો ટૂંકો કરી લીધો હશે, કદાચ એમથી પણ નીકળી ગયા હશે, આવો શબ્દ કહે છે. ત્યારે સલોની શું કહે છે, એમને ખબર હતી કે અહીંને અહીંયા કોચ તરીકે, ફરીથી મિત્રો અહીંયા સમાનાર્થી શબ્દ આવી રહ્યો છે, અહીંયા શું છે, કોચ એટલે તાલીમ આપનાર. અહીંયા આપણે વાત કરીએ કોચની વાત કરીએ, કોચ વિશે તમે જાણતા જ હશો, પણ અહીંયા શું છે, તાલીમ આપનાર, શું છે, આપનારની આપણે કોચની વાત કરીએ તો એ કોચ કોણ છે, એ મનીષા દેસાઈની આપણે વાત કરીએ. કોચ તરીકે સેવા આપતા બહેન સુરતના છે, ક્યાંના છે, એ સુરતના છે અને નામ છે મનીષા દેસાઈ. અહીંયા મિત્રો ખાલી આપણે પાત્રમાં જોયું છે મનીષા અને અહીંયા આવ્યું છે મનીષા દેસાઈ. મનીષા દેસાઈ એટલે મિત્રો જ્યારે દીકરી, શું છે, જ્યારે દીકરી સાસરે જ્યારે જતી હોય છે અને સાસરાના પક્ષની અંદર એની અટક, શું છે, એ લખાતી હોય છે, ત્યારે અહીંયા મનીષા દેસાઈની આપણે વાત કરીએ તો ત્યારે મનીષા દેસાઈ અહીંયા અટક લખી છે. તો મિત્રો એ પણ મનીષા દેસાઈ અને કોચનું જે તાલીમ આપનાર છે એ પર્વતારોહણની એ વાત કરવામાં આવી છે. નરેન ધીમેથી
મનીષા સુરત ખેર એટલે ભલે, શું છે ખેર એટલે ભલે, હોય તો સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને તો ફરશે. ત્યારે નરેન વિચાર પડી જાય છે, મનીષા સુરતને વતની, પછી વિચારે છે ખેર ભલે સમાચાર વાંચ્યા તો લોકો હવે તો વિચારીને ફરશે તો ખરા ને. આવું કહે છે સલોની, કહે છે આમાં તમને કશુંક રોમાંચ ન લાગ્યું? સલોની નરેનને પૂછે છે તમે જે મેં વાત કરી એને કોઈક રોમાંચિક આનંદિત જેવું તમને ના લાગ્યું? ત્યારે નરેન એને ફરીથી પૂછે છે તું આમ આજે બધું કેમ આ રીતે પૂછે છે? નરેન પૂછે છે સલોનીને કે તું આ આવી રીતે મને આજે કેમ પૂછે છે, શું છે સલોની? શું છે? ત્યારે પૂછે છે આ બધું તું પૂછી રહી છે અને આ બધું શું છે? સલોની જ કહે છે એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. અહીંયા મિત્રો ફરીથી રૂઢી પ્રયોગ છે, એળે જવું તો વ્યર્થ જવું. ફરીથી મિત્રો કહું છું અહીંયા રૂઢી પ્રયોગ છે તમારે, એળે જવું એટલે વ્યર્થ જવું. હું જે પૂછી રહ્યું છે બધું વ્યર્થ થઈ વ્યર્થ જઈ રહ્યું છે. તમે આવા શુષ્ક, અહીંયા સમાનાર્થી શબ્દ મિત્રો ફરીથી શું છે? અહીંયા શુષ્ક, શુષ્ક એટલે નિરસ. અહીંયા શુષ્કની વાત કરવામાં આવી છે તો શુષ્કની વાત કરીએ, નિરસ. અહીંયા મિત્રો શું છે એ શુષ્ક, શુષ્કની એટલે અહીંયા નિરસ, નિરસ એનો અર્થ થાય. આગળ જોઈએ આવા નિરાશ તમે થઈ ગયા છો, કેમ શુષ્ક થઈ ગયા છો, કેમ નિરાશ થઈ ગયા છો? મમ્મી તો કહેતી હતી કે મામા ના નરેનભાઈ એ મોટા કવિ થશે, નૈસર્ગિક સૌંદર્ય પાછળ એ તેમાં ગાંડા હતા, તેથી જ એને ફોરેસ્ટર ઓફિસની તાલીમ લીધી છે. અહીંયા મિત્રો મામાના નરેનની વાત કરવામાં આવી છે. સલોની હવે મામાની વાત કરવામાં આવી છે તો મિત્રો એ સલોની કહેશે કે અહીંયા સલોનીની વાત કરવામાં આવી છે. મામાના દીકરા અહીંયા નરેનભાઈ, નરેનભાઈ એ મોટા વનાધિકારી થશે. તો મિત્રો સલોની એટલે મામા, મને કે માની લે કે સલોનીની એ મમ્મી અને મમ્મીના એ ભાઈ આપણે વાત કરીએ એના ભાઈ, એટલો અહીંયા એ નરેન પણ એ સલોનીની બહેન તરીકે પણ માનશે. શું છે? બહેન તરીકેની વાત કરવામાં આવી છે. એ તો મોટા ઓફિસર થશે અને નૈસર્ગિક સૌંદર્ય, નૈસર્ગિક સૌંદર્ય એટલે કુદરતી વાતાવરણ, એના પાછળ એ પોતે ગાંડા હતા અને એની એ ફોરેસ્ટરની તાલીમ, તાલીમ એટલે કેળવણી આપનાર, કેળવણી કહી શકાય. આગળ જ્યારે જોઈએ ત્યારે ગાંડા હતા અને ફોરેસ્ટરની ઓફિસની તાલીમ એમને લીધેલી. નરેન કહે છે એમાં તથ્ય, તથ્ય એટલે હકીકત, એમાં હકીકત હશે પણ એ મારી રીતે હું કહું, મારી રીતે હું કહું. હું માનવ અને હૃદયના જે સૌંદર્ય પાછળ જે ગાંડો હતો અને પ્રકૃતિ એને બાહ્ય છબી. મિત્રો સરસ નરેને વાત કરી છે, હું જે નૈસર્ગિક વાતની વાત કરું છું એના વિશે, હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ હું ગાંડો હતો અને બાહ્ય છબી, છબી એટલે તસવીર, ફોટો આપણે કહીએ છીએ, તસવીરની વાત કરીએ હતી અને એક જીવનમાં, એક એક જીવનમાં અણધારી, અણધારી એટલે ઓચિંતી, સમાનાર્થી શબ્દ છે યાદ રાખજો, ઓચિંતી, ઓચિંતી ક્ષણ આવી અને આવી અને ઊંડે આઘાત, આઘાત કરી ગઈ, દુઃખ અને પીડા મને કરી ગઈ. શું છે? અહીંયા ઉચિંતિક એ દુઃખ આપી અને દુઃખ આપી ગઈ આવી એ નરેન્દ્ર વાત છે. મૂળ વસ્તુ ગુમાયા પછી નરેન્દ્ર વાત કરે છે, મૂળ જે વસ્તુ છે એ વસ્તુ ગુમાવ્યા પછી છબી અને આ નૈસર્ગિક સૌંદર્ય
પણ એટલો મહિમા ના રહ્યો. ત્યારે નરેનને બાળપણમાં મિત્રો બે નરેનની એ મનીષા મંગેતર હોય છે અને પછી ગુમાવ્યા પછી જે છે તે નૈસર્ગિક જે સૌંદર્યની વાત કરી છે એના પાછળ હું ગાંડો હતો, પણ હવે એ નૈસર્ગિક સૌંદર્ય છે એના પાછળ હવે શું છે એ હું એટલો મહિમા મને રહ્યો નથી અને માત્ર હું નોકરી કરું છું. અલબત્ત એ નિષ્ઠાથી, નિષ્ઠા એટલે શ્રદ્ધા વિશ્વાસ. હવે મને નોકરી જ કરવાથી મને એ શ્રદ્ધા હોય છે. સલોની પૂછે છે, તમે લગ્નના બધા માગા પાછા ઠેલો છો? ફરીથી કહું છું મિત્રો, સલોની શું કહે છે, તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? માગા એટલે આપણે તમે બધા જાણો છો મિત્રો, કારણ કે જ્યારે આપણે સગાઈ કરવાની હોય અને સગાઈના માગા જ્યારે આવતા હોય અને ત્યારે આપણે ના પાડી દેતા હોય છે કે મારે આ વર્ષે નથી કરવું, એને માગવું કહેવાય. જ્યારે આવતું હોય ત્યારે એ કહે છે, ના પાછા કેમ ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની નમણી નાજુક કન્યા, શું સુંદરની વાત કરવામાં આવી છે, સુંદર નાજુક એટલે કુંવળ. અહીંયા ફરીથી વાત કરું છું મિત્રો, નમણી એટલે સુંદર અને દેખાવડી, નાજુક એટલે કોમળ. એ શું છે એ તમને કવિતા લખતા પણ એમની એ લગ્નની ના પાડી. નરેન સલોની ફરીથી એ કહે છે, તમે લગ્નના માગા પાછા ઠેલતા હતા એની પણ એ વાત કરી અને પણ અહીંયા મનીષા દેસાઈ, દેસાઈ એટલે અટક બદલાઈ છે. એટલે મિત્રો એ એક નમણી, નમણી એટલે સુંદર દેખાવડી અને નાજુક એટલે કોમળ, અને એના ઉપર તમે કવિતા ના લખતા હતા. આગળ જોઈએ, ત્યારે પણ કવિતા લખતા હતા અને એક સમય વિરાટ બાબુએ એ મનીષા અને નરેનના જ્યારે લગ્ન કરવાની વાત હતી ત્યારે વિરાટ બાબુએ મનીષાને ના પાડી દીધી હતી, ત્યારે જે લગ્નની ના પાડી હતી. નરેન કહે છે, એ નમણી અને નાજુક હતી એ ખરું, એ સુંદર હતી, સુડોળ હતી, કોમળ હતી, એ બધી વાત સાચી છે. નરેન કહે છે, પણ એના પર કવિતા નહોતો લખતો, હું એને પોતે જ કવિતા માનતો હતો. શું કહે છે અહીંયા, હું એના પર કવિતા નહોતો લખતો મિત્રો, પણ એને પોતે જ કવિતા માનતો હતો, માનતો હતો. અને બીજું, એને ના નહોતી પાડી ખેર. ફરીથી મિત્રો મેં કઈ વાત કરી પેલા, એ ના નહોતી પાડી, પણ મિત્રો એ મનીષા એ ડરપોક હતી, ગરોળીથી ડરતી હતી, નાના નાના જીવજંતુથી એ ડરતી હતી, એને નાય પણ ના પાડી હતી, પણ શું છે એના પિતા વિરાટ એ શિકારી હોય છે અને એ ના પાડે છે. ખેર ભલે નાજુક કન્યાનું નામ મનીષા હતું, શું છે સુંદર છે દેખાવડી છોકરી હતી એનું નામ મનીષા હતું, પરંતુ અટક દેસાઈ, શું છે દેસાઈ, અને ગામ સુરતનું હતું. અટક દેસાઈ પાછું ગામ થયું માત્ર મિત્રો સુરત, તેથી એ ખડતલ બાંધાની. અહીંયા શબ્દ સૌ માટે એક શબ્દ ફરીથી જોજો મિત્રો, શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ બાંધાની, મજબૂત બાંધાની વાત કરવામાં આવી છે, મજબૂત બાંધાની અને નિર્ભય, કોઈ પણ નિર્ભય એટલે ફરીથી આપણે હું કહીશ કે મિત્રો કોઈ પણ ભય વગરનું નિર્ભય, શું છે નિસ્વતા ભય. આપણે પણ સંધિ છૂટી પાડીએ તો નિસ્વતા ભય, એટલે અહીંયા ભય વગરની કન્યાની, મારા જે પૂર્વજન્મની હું મનીષા માની લઉં. પૂર્વજન્મની વાત કરવામાં આવી મિત્રો, કારણ કે એના ઘણા દિવસો થઈ ગયા છે, ઘણા વર્ષો થઈ ગયા છે. પૂર્વજન્મની હું મનીષા કેવી રીતે માની લઉં, કારણ કે એ તો સુરતની છે અને મનીષા દેસાઈ છે, એટલે હું એને પૂર્વજન્મની મારી મનીષા છે એવું માની લઉં નહીં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે, શું છે હવે એની અટક છે એ બદલાઈ ગઈ હશે. સલોની કહે છે, અને ન બદલાઈ હોય તો, હજી પણ સલોની નરેનને કહે છે, કદાચ ન બદલાયું હોય તો. શું ન બદલાયું? અટકની વાત કરવામાં આવી છે. જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ના થઈ શકે, કારણ કે મિત્રો પરિવર્તન આવતું હોય છે, જેમ આપણી ઉંમર થતી હોય તેમ, કારણ કે બાળપણમાં કદાચ ડરપોક હોય અને મોટા થઈ અને સાહસિક બનતા હોય છે, ખડતલ બાદાના બનતા હોય છે,
આવું પરિવર્તન ના થઈ ગયું હોય? શું કે એ નિર્ભય અહીંયા શું નિર્ભય નિર્ભય ના થઈ શક્યું હોય? કોઈ પણ બીક વગર ના થઈ શકે? આ મુદ્દાની આપણે એના પર ચર્ચા કરવાની છે. મુદ્દો એટલે વિષય ઉપર આપણે એની એની ચર્ચા કરવાની છે. તો એમને કુમારી, કુમારી એટલે કુંવારી, અહીંયા વાત કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષણ આપેલું પ્રવચન આપેલું જુઓ ને આ જરા ફોટો ધ્યાનથી પણ જુઓ. એમ કરી સલોની એને એક ફોટો આપે છે, પછી ધ્યાનથી એ જોવે છે. નરેન્દ્ર છે આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો શું છે અહીંયા જેવો જેવી પાછો અહીંયા આવે છે મિત્રો. તો એ ઉપમા અલંકાર છે. સૈનિક બાળા જેવો ગણવેશ યુનિફોર્મની વાત કરવામાં આવી છે, ગણવેશ પહેર્યો છે. પછી નરેન કહેશે ના ના સલોની એ ના હોય. ફરીથી નરેન કહેશે ના ના સલોની એ વાત શક્ય નથી. સલોની કહેશે તમે આ ફોટો સાથે તમારી કલ્પના મૂર્તિ શું છે કલ્પના મૂર્તિ તો સરખાવો ને. કલ્પના મૂર્તિની વાત કરીએ, કલ્પના મૂર્તિની કલ્પનામાં ધારેલી મૂર્તિની વાત કરીએ, કલ્પના મૂર્તિ કલ્પનામાં ધારેલી એક મૂર્તિ છે એના વિશે તો તમે વિચારો, અથવા એના સાથે તો સરખાવો ને. સરખાવો છો કે મૂળ વસ્તુને મનીષા દેસાઈને શું છે ત્યારે કહે છે કે મનીષા દેસાઈને. નરેન કહે છે એ મનીષાનું આવું રૂપાંતર, નરેન કહે છે મિત્રો કારણ કે આવું પરિવર્તન હોઈ શકે કે? પરિવર્તનની વાત છે અહીંયા, રૂપ વત્તા અંતર. ફરીથી સંધિ થશે ત્યારે કહે છે આવું પરિવર્તન હશે. મારે પણ એને સાબાસ અભિનંદનની વાત કરવામાં આવી છે, અભિનંદન આપવા આવવું જ જોઈશે. જો કદાચ મને ખાતરી થાય કે મને મારે પણ કદાચ આવું પરિવર્તન થયું હોય તો હું એક અભિનંદન સાબાસી ધન્યવાદ દેવા માટે મારે આવવું જ પડશે, કદાચ મને ખાતરી થાય તો. સલોની કહેશે પ્રયત્ન કરી જોઈએ, મનીષા બેનને ખ્યાલ ના આવે એ રીતે. અહીંયા મિત્રો વાત કરી છે, પ્રયત્ન આપણે કરી જઈએ, કદાચ એમને ખબર ના પડી શકે એવી રીતે. કનોજ કહે છે તું આનંદને અહીં મોકલજે, હું પછી એની સાથે કેમ્પમાં આવી જઈ. મિત્રો એ કનોજ સલોની અને આનંદ એ બધા એ પર્વતારોહણની અંદર જ્યારે ત્યાં હોય છે, અને ત્યારે પણ મનીષા પણ ત્યાં હોય છે. સલોની કહે છે ચાલો ને વરંડામાં બેસીએ. ત્યારે કનોજ અને સલોની અને પછી અહીંયા મિત્રો આ ઓસરી છે, અને એ ઓસરીની અંદર શું કહે છે ત્યારે બેસીએ આવો એ સલોની કહે છે. સૂર્યનો પ્રકાશ સરસ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂરછોડની શોભા એ શોભી ઉઠશે. સૂર્યોદય થઈ રહ્યો છે અને સૂર્યનો પ્રકાશ જે ફોરેસ્ટની જે ઓફિસ છે અને આજુબાજુ એ ફૂલછોડ વાવેલા છે. સૂર્યનો પ્રકાશ જ્યારે ખીલશે, જ્યારે એના ઉપર પણ જ્યારે પડશે ત્યારે ફૂલો ખીલી ઉઠશે, આવી એ વાત એ કરતા હશે. નરેન કહે છે તું ચાલ હું ખુરશી લઈ અને હું આવું છું. ત્યારે નરેન એ પોતાની ઓફિસમાં જ્યારે જાય છે અને ખુરશી લઈ આવશે. મારી અત્યાર સુધીની નોકરીમાં શું છે સૌથી સુંદર મકાન જે મળ્યું છે, શું છે મારી જે ફોરેસ્ટરની નોકરી મને સુંદર પ્રકારનું એ અહીંયા એ મકાન એની ઓફિસે મને મળ્યું છે. જાણે રખે શકે, જાણે કે અહીંયા ફરીથી શબ્દ આવે છે ઉત્પ્રેક્ષા અલંકાર. મિત્રો જાણે રખે શકે, જાણે કે અહીં હું અહીંયા માનવતાની વાત અહીંયા કરી છે, તો એ માનવતા એટલે હું માનવીય અહીંયા વાત કરી છે. માનવતા મહેમાન ના હો, માનવીય મહેમાન ના હો, આવો શબ્દ કહે છે. સલોની કહેશે અરે પેલો ગુલમોર તો જોવો કેવો પ્રકાશથી એ ખીલી રહ્યો છે. સલોની કહેશે મિત્રો બાજુમાં જ એ ગુલમોરનું એ ઝાડ છે, વૃક્ષ છે, અને એના સિવાય છે કે કેવું સરસ મજાનું એ ખીલી રહ્યું છે. ત્યારે મિત્રો જ્યારે નરેન જ્યારે આબુના પર્વતની અંદર જ્યારે જંગલોમાં ઓફિસની બાજુની અંદર જ્યારે એ નોકરી જાય લાગ્યો છે અને ત્યાં નોકરી કરી રહ્યો છે, ત્યારે એ પણ શું છે ગુલમોરનું ઝાડ જોયું છે. નરેન કહેશે એની ઉંમર ખબર છે,
નરેન પૂછે છે, સલોને એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. ત્યારે નરેન સલોની પૂછે છે, મિત્રો કે આપણા બંનેની ઉંમર હશે એનાથી પણ એ વધારે, એ ગુલમોરની ઉંમર હશે. ત્યારે આગળ જોઈએ, આટલું વૃદ્ધ, આટલું ગરડું, જાડ, આટલું પ્રફુલ્લિત થઈ શકે? મિત્રો અહીંયા વાત કરી છે એટલે અહીંયા એ ઝાડ છે, અને ઝાડ કારણ કે વૃક્ષનો પણ એ ઉંમર હોય છે, અને અમુક ઉંમર પ્રમાણે જ્યારે એ વૃક્ષ પણ એ આપમેળે એ પડી જતું હોય છે, ત્યારે એને કહે છે આટલું ગરડું એ ગુલમોર છે અને એ ગુલમોર કેવું પ્રફુલ્લિત થઈ રહ્યું છે. ત્યારે એ વાત ચર્ચા કરતા હોય છે એ વરંડામાં જ્યારે બેઠા બેઠા, ત્યારે એ દૂરથી જોવે છે. દૂર જોતા, અરે એ તો પેલો દોડતો આવે, એ તો મનીષાનો નાનો ભાઈ નરેન. અરે ભાઈ કહે છે, નરેનભાઈ કહે છે, એ તો દોડતો જે આવી રહ્યો છે એ તો મનીષાનો નાનો ભાઈ છે, અને આટલાય વર્ષે બાળક જ રહ્યો, ઘણા વર્ષો થઈ ગયા. સાડા ચાર વર્ષની વાત કરવામાં આવી છે મિત્રો, સાડા ચાર વર્ષથી એ જોજે કે દોડતો જ આવે છે. એને બરાબર સાડા ચાર વર્ષથી હું એને જોઉં છું. એ દોડતો આવતો હોય અને સાડા ચાર વર્ષ થઈ ગયા હોય ત્યારે એ દોડતો જ આવતો હોય, એ બરોબર સાડા ચાર વર્ષથી હું એને જોઉં છું. નરેન કહે છે એ સલોની, સલોની કહે છે હવે કંઈ બાકી રહ્યું ખાતરી કરી લેવામાં? શું હવે એ વિગતે વાત આપણે કહીશું કે ખાતરી કરી લેવી હવે એને કંઈ બાકી રહ્યું ખરું હવે? પણ નરેન કહે છે હા હા, મૂળ વસ્તુને. શું છે? હા મૂળ વસ્તુને. પણ હા મૂળ વસ્તુ શું છે? મનીષાનું મનની વાત કરવામાં આવી છે. હવે શું છે? એ મનની વાત કરી છે, અને મનની વાત કરી વખતે સલોની કહે છે તમને દૂરથી જોતા, શું છે તમને દૂરથી જોતા એની વાણી ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી, બાતમી એટલે સમાચાર મળેલા, એ આપનાર મારાથી પણ એ ચડિયાતું તમને મળવાનું નથી, અને તમને ચાહે છે એ પ્રેમથી જ એનું શેર્ય. શું છે? સૂર્ય, સૂર્ય એટલે બહાદુરી. શું છે? એ બહાદુરી જાગ્યું હશે, અને મારાથી ચડિયાતું સૂર્ય એટલે બહાદુરી, બહાદુરી ભર્યું કાર્ય એ મળવાનું છે. નરેન કહે છે શક્ય છે આવા આનંદ કેમ આમ દોડતો આવતો છે? શું છે? શક્ય છે આવા આનંદ ને કેમ એમ દોડતો આવતો છે? આનંદ કહે છે આજે તો કારણ પણ હતું, કનોજ ને કહ્યું કે મને અહીંયા બોલાવ્યો છે અને તમને મળીને પાછું બસ સ્ટેન્ડ જવાનું છે, અને શું છે તાર હતો પપ્પા આવવાના છે. મિત્રો પહેલાના જમાનાની અંદર આપણે તાર ટપાલ કહેતા હતા. શું છે? તાર કહીએ તો આપણે માની લો કાશ્મીરની અંદર હોય તો અહીંયા આપણે તાર કરવું હોય તો એ શબ્દ પ્રમાણે એના પૈસા થતા હોય છે. ત્યારે અહીંયા એ આનંદ આવી રહ્યો છે અને તાર આવ્યું છે કારણ કે સાહસિક ભર્યું કામ મનીષાએ કર્યું છે અને વિરાટે શું છે એ વાત મળી છે અને પછી એ આવી રહ્યા છે. ત્યારે જોયું છે પપ્પા આવવાના છે અને હું અને દીદી, હું અને દીદી આનંદનો ભાઈ છે, મનીષા એની એ બહેન છે, અને એમને લેવા જવાના હતા ત્યાં એ કનોજ આવ્યો અને કનોજ એ અમારી કાર રોકી અને એ પણ અમારી જગ્યાએ બેસી ગયો, અમારી સાથે એ પણ આવ્યો અને પણ બેસી ગયો. નરેન પૂછે છે પણ તારા પપ્પા એમ અચાનક એકાએક, ફરીથી નરેન આનંદ ને પછી કે પૂછે છે પણ તારા પપ્પા આમ એકાએક, પછી કહે છે આનંદ આ મનીષાનો પ્રકરણ વિશે છાપામાં વાંચ્યું હશે એટલે એને અભિનંદન આપવા માટે એ આવતા હશે, કારણ કે મિત્રો એ સુરતી કુટુંબને એ રીંછમાંથી એને બચાવ્યું છે, સાહસિકપૂર્વક કામ કર્યું છે એટલે એને પપ્પાએ વાંચ્યું છે અને એને અભિનંદન, શબ્બાસી, ધન્યવાદ દેવા માટે એ અહીંયા આવતા હશે. નરેન ફરીથી આનંદને પૂછે છે મનીષા કોણ? શું છે? મનીષા કોણ? આનંદ કહે છે હા તમે પૂછો છો મનીષા કોણ, એની હાજરીમાં એવો પ્રશ્ન ન કરતા,
એની જે હાજરી છે એની હાજરીમાં જો કદાચ આવો પ્રશ્ન નહીં કરતા, નહીં તો આત્મહત્યા કરશે, આપઘાત કરશે. એની હાજરીમાં કોણ મનીષા ને આવો પ્રશ્ન તમે કરતા નહીં, ને કે બધે શું થશે, એ આત્મહત્યા કરશે, આપઘાત કરશે. આગળ જોઈએ નરેન, અત્યાર સુધી એ જીવી છે તો હવે કદાપી એવું ના કરે. આજ સુધી મારું નામ રટી રટીને કદાચ એ જીવી રહી હોય તો શું છે, એ કદાપી એવું કરશે નહીં. આનંદ કહે છે, દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચા ઊંચા શિખરો, શિખરો એટલે ટોચ, શૃંગ એ પર જઈને પણ કૂદે, અને જેને કાજે આવું આકરું, આકરું એટલે જે તપ, આકરું તપ કર્યું કરીને સિદ્ધિ એ મેળવી છે, એ પૂછે છે મનીષા કોણ. તો પછી શું છે, ઊંચા ઊંચા શિખરોની, પર્વતોની આપણે જે વાત કરીએ મિત્રો, તો એના શું છે, સર કર્યા છે, ચડ્યા છે, અને ચડ્યા પછી ઉતર્યા પણ છે, અને પછી એને કહે મનીષા કોણ. નરેન કહે છે, ખરેખર હું એ ભૂતકાળને બાદ કરીને જીવતો હતો. હવે મિત્રો, અસ્તુ. તે શ્રી સ્વામિનારાયણ. હવે બીજાના ભાગમાં આપણે જોઈશું.